ઘરનું ભેરું મારો આત્મો ખોવાનો રે મારગનો ચી ભૂમિયો ખોવાણો એ રસ્તે ચિંતા વિઘન વિનાશની કમલાસની તું સખત વિશ્વથી મહસ્વાહિની માતા દુર્ગા તોંદે સમાન ભોજન અને ભંડારો અને ભજન દૂત્રજીયા પરિવારના આંગણામાં પૂજીએ કાંતિરામ બાપુ દૂત્રજીયા અમે તો એનો વર્ષોથી એના ભજન સાંભળ્યા છે. અમારાથી એમ ન કહેવાય કે એની સાથે અમે પ્રોગ્રામ કર્યા છે. એક ભજનનો જીવ, એક ભજનનું ઘર અને એના આંગણામાં હોય અને સાધુ સમાજ જ્યાં બિરાજમાન હોય તો આજની રાત્રિ ધૂન ભજન અને સંતવાણી નાની અનામી કલાકાર, કારણ કે આ કલાકારનું ઘર છે. આજ મારે વડીલ હેમત બાપુ દૂત્રજીયા એમને માન આપી ઘણા બધા કલાકારો આવ્યા છે અને આવવાના છે, પણ આપનો સ્થાન લઈને સામે બેસો એટલે બહારના માણસો આવ્યા એટલે એને થોડુંક ભૈરું ભૈરું લાગશે, એમને આનંદ આવશે. એવા કાંતિરામ બાપુ દૂધરજીયા
માનવ જાણે કે હું કરું કરતો દૂજો કોઈ, આજરા તારા અધવચ રહે મારો હરિ કરે સો હોય. આ દુનિયાના પટમાં કોઈ રિયા નથી, મૂછું મળતા મહીપતિ ગજબ હતા ગંભીર, સબળ એના શરીર અમે મહાણે જોયા મેં કરોડ. માન ધાતા જેવા માન ધાતા દુનિયામાં નથી રહ્યા, આપણે શું દેખ્યા છે. પણ છતાંય આપણું છે, પોતાનું છે, આપણે એને ઓળખીએ છીએ, એટલે આપણે થોડુંક દર્દ થાય. કોરોના કાળમાં કંધોતર વયા ગયા સાહેબ, આખા પરિવારમાંથી એક જ વ્યક્તિ વૈતો છે, આવા દાખલા બન્યા છે, એવું બન્યું છે. પણ છતાંય હરિની ઈચ્છા, મોત હંમેશા બાનાથી મળે છે, કોઈ એમ નથી કહેતું ભગવાને માર્યા છે, પણ એને સુધારવા માટે આ જગતના પટમાં મને તમને એવા ત્રણ ગ્રંથ મળ્યા છે, ત્રણ. એ કઈ રીતે મારે તમારે મરવું હોય તો મારે તમારે મહાભારત વાંચવું પડે. મારે તમારે કઈ રીતે જીવવું હોય એ જોવા માટે મારે તમારે રામાયણ વાંચવી પડે. અને મર્યા પછી મારે તમારે કઈ રીતે મૃત્યુ સુધારવું એ માટે મારે તમારે ભાગવત ગીતા વાંચવી પડે, ભાગવત ગીતાનો સહારો લેવો પડે. મર્યા પછી એનું મૃત્યુ સુધરી શકે. મર્યા પછી એક જ નામ હોય, હરિ નામ, બીજું કઈ નહીં. નામી જાય તો બધા એમ જ કે છે કે રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ રામ. હું કામ એક નામથી અજામેલ તાર્યો ગ્રહણ છે, તારી ગતિ કઈક જન્મના કષ્ટ કાપી. મહારાજ આપો શુભમતી, કહે પ્રાર્થના નિત પિંગળ દાસ જાણી નિભાવજો. કહે પ્રાર્થના નિત પિંગળ જાણી દાસ જાણી નિભાવજો. અંત વખતે આવવાની બાબત છે, એ માટે ભજન કેવું ભજન હોય, કેવું માણસનું જીવન હોય તો ગયા પછી ખબર પડે. અને આ દુનિયા નિયમ છે સાહેબ, જીવતા મારા કિંમત નથી થતી, આ નિયમ છે. એટલા બધા મહેમાનો છે, એટલા બધા માણસો છે, એટલા બધા કલાકારો છે, ત્યારે ખબર પડે કે મારી તમારી વચ્ચેથી કાંતિ બાપુ ગયા છે. બાકી એનું ભજન હજી અમર રહે 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 100% બાબત છે. અને એવા રુદ્રજીયા પરિવારના આંગણામાં સુંદર મજાના કલાકારો, એટલે સૌ પ્રથમ મુરબી વડીલ અશોકભાઈ ભાયાણી, બહુ જબરું જેમનું નામ છે, રામ નામ કે હીરે મોતીમાં આપ સૌ એમને કેસટ માણી આવી છે, એટલે એને કહું કે બાપ, એ વર્ષોથી અશોકભાઈ ભાયાણી સાથે એ સંતવાણીમાં લાભ આપતા, એટલે અશોકભાઈ ભાયાણીને કહું કે તમારા શબ્દ દ્વાર એને શ્રદ્ધાંજલિ આપો. તો અશોકભાઈ ભાયાણીને જોરદાર તાળીઓના નાદથી વધાવો.